ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ કેમ છો તમે બધા મજામાં જ હશો હવે અત્યારે આપણે બધા મોડલ પેપર લખીએ છીએ લખીએ છીએ ને તમે બધા જાતે લખો છો ને હા જાતે જ લખજો બરાબર છે તો આપણે જે મોડલ પેપર તમે લખ્યા છે તેનું હું તમને આજે સોલ્યુશન કરીને બતાવીશ કે જવાબ કઈ રીતે લખવાના છે જેથી કરીને હવે આપણી એસએ વન ની એક્ઝામ આવી રહી છે તેમાં તમે સરળતાથી પેપર લખી શકો તે માટે આપણે મોડલ પેપર વન અને મોડલ પેપર ટુ નું સોલ્યુશન કરીશું તો તમે બધા રેડી છો ને ચાલો આપણે મોડલ પેપર વન નું સોલ્યુશન કરીશું બાળકો તો મોડલ પેપર વન આપણે સ્ટાર્ટ કરીએ છીએ બરાબર છે ધ્યાનથી જોજો અને સમજજો ક્વેશ્ચન વન એ નીચે આપેલ પ્રશ્નો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો કેટલા ગુણનું છે પાંચ માર્ક્સનું છે બરાબર છે ક્વેશ્ચન વન આપેલ ચિત્ર ઓળખી સ્પેલિંગ લખો બરાબર છે તો જુઓ તો બાળકો આ પિક્ચર સાનું છે કહો તો હા નાકનું છે ને તો નાકને ઇંગ્લિશમાં શું કહેવાય જુઓ હું વાંચું છું ક્લી લીપ નોઝ આય શું કહેવાય નોઝ કહેવાય બરાબર ને તો આ રહ્યો આપણો જવાબ નોઝ બરાબર નંબર ટુ ધ જીરાફ ઇઝ બ્લેન્ક ધ જીરાફ ઇઝ બ્લેન્ક જુઓ તો પિક્ચરમાં જીરાફ તમને કેવો દેખાય છે કહેજો મને હા હું ઓપ્શન વાંચું છું શોર્ટ ટોલ સ્મોલ જીરાફ કેવો હોય તમને બધાને ખબર છે ને ઊંચો હોય ઊંચા માટે શું આવે ટોલ આવે તો આ રહ્યો આપનો આન્સર નંબર થ્રી વન એટ એન ની સાચી સ્પેલિંગ લખો આપણે વન ટુ ટ્વેન્ટી સ્પેલિંગ શીખી ગયા છે શીખી ગયા છે ને તો અહીં આપણે જે ચાર ઓપ્શન આપ્યા છે એમાંથી આપણે એટીનની સાચી સ્પેલિંગ શોધવાની છે શોધો તો એટીનની સ્પેલિંગ આ છે આ છે એટ પછી આ શું છે કહો એટીન છે હા તો આ છે આપણો જવાબ વન એટ એટીનની સાચી સ્પેલિંગ શું છે આઈજી એચ ટી ડબલ ઇ એન ઓકે નંબર ફોર કેટના બચ્ચાનું નામ શોધીને લખો તમને ખબર છે કેટના બચ્ચાને શું કહેવાય છે જોજો હા નીચે ઓપ્શન વાંચું છું ધ્યાનથી સાંભળજો પપી કીર્તન કીડ ફલ કહો તો શું કીર્તન ગુડ કેટ બેબી નેમ ઇઝ વેરી ગુડ ચલો નંબર આપેલ ચિત્ર ઓળખી સ્પેલિંગ લખો જુઓ તો અને કહો મને આ પિક્ચર સાનું છે સસલાનું છે ને તો સસલાન ઇંગ્લિશમાં શું કહેવાય ઓપ્શન વાંચું છું રેબિટ રેટ કેટ ડોગ શું કહેવાય રેબિટ કહેવાય સસલાની ઇંગ્લિશમાં શું કહેવાય રેબિટ હવે જુઓ ક્વેશ્ચન વન બી ચિત્ર જોઈને કૌંસમાં આપેલ શબ્દ પસંદ કરી જવાબ લખો કેટલા માર્ક્સનો છે પાંચ માર્ક્સનો છે હવે જુઓ અહીં ઓપ્શન આપ્યા છે તમને કઉન્સમાં કઉન્સમાં ચિત્રના દરેક સ્પેલિંગ અહીં આપ્યા છે બરાબર અને તમને બધાને નીચે ચિત્ર આપ્યા છે તમારે ચિત્રને ઓળખવાના છે અને તેનો સ્પેલિંગ આ કાઉન્સમાંથી શોધીને તે ચિત્રની નીચે લખવાના છે તો તમને આ પ્રશ્નમાં સમજ પડી ને બરાબર તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ આ પહેલું ચિત્ર જો નંબર વન સાનો છે ભીંડાનું છે ને ભીંડાનું હવે કહો તો ભીંડાને ઇંગ્લિશમાં શું કહેવાય શું કહેવાય બોલો હા લેડીઝ ફિંગર હવે જુઓ તો અહીં જે ઓપ્શનમાં સ્પેલિંગ આપ્યા છે એમાં લેડીઝ ફિંગર ક્યાં છે આ રહ્યું લેડીઝ ફિંગર જુઓ તો એ લેડીઝ ફિંગરની સ્પેલિંગ આપણે અહીં લખીશું બરાબર ને હવે જુઓ નંબર ટુ માં આ પિક્ચર સાનું છે સાનું છે બોટ નું છે ગુડ તો ઉપર કાઉસ માંથી બોટની સ્પેલિંગ શોધો આ રહી બોટની સ્પેલિંગ બી ઓ એ ટી બોટ બરાબર તો આ રીતે બોટના ચિત્રની નીચે તેની સ્પેલિંગ લખી દેવાની નંબર થ્રી જુઓ આ પિક્ચર શાનું છે બુકનું છે બરાબર ને તો ઓપ્શનમાંથી જે કાઉન્સમાં જે સ્પેલિંગ આપ્યા છે એમાંથી આપણે બુકની સ્પેલિંગ શોધીશું આ રહી બુકની સ્પેલિંગ તો બુકનું જે પિક્ચર છે ત્યાં નીચે આપણે બુકની સ્પેલિંગ લખી દઈશું બી ડબલ ઓ કે બુક બરાબર જુઓ હવે છે નંબર ફોર નંબર ફોર માં પિક્ચર સાનો છે હાથી નું છે તો હાથી ઇંગ્લિશમાં શું કહેવાય કહો એલિફન્ટ કહેવાય તો પાછળ સ્પેલિંગ છે તે જોઈને તમારે લખી દેવાની જુઓ હું અહીં લખી દઉં છું એલિફન્ટની સ્પેલિંગ બરાબર હવે જુઓ નંબર ફાઈવ પિક્ચર સાનો છે સફરજન નું સફરજનને શું કહેવાય એપલ કહેવાય એપલ સ્પેલિંગ શું આવે એ ડબલ પીએલ ઈ એપલ તો આ પ્રશ્નમાં તમને ખબર પડી ગઈ ને કાઉસમાં આપેલ શબ્દમાંથી ચિત્રનો જે સ્પેલિંગ હોય તે સ્પેલિંગ શોધીને તમારે તેની નીચે લખવાનું હવે જુઓ ક્વેશ્ચન ટ્રુ એ ફિલ ઇન ધ બ્લેન્કસ અહીં તમને પાંચ ખાલી જગ્યા આપી છે એમાંથી તમારે ગમે તે ચાર પણ પરીક્ષામાં પૂછાયેલી દરેક વસ્તુ આપણે લખવાની બરાબર તો જુઓ આઈ બ્લેન્ક રામ બરાબર છે ફર્સ્ટ નંબરની ખાલી જગ્યા શું છે આઈ બ્લેન્ક રામ શું આવશે અહી ઈઝ આવશે કે એમ આવશે કહો હા આઈ સાથે એમ આવશે આઈ એમ રામ એમ રામ નંબર ટુ બ્લેન્ક ગર્લ્સ બરાબર ને ઓપ્શન આપ્યો છે આઈ એમ વીઆર હવે ગર્લ્સ છે એટલે મેની પર્સન બરાબર ને એક કરતા વધારે વ્યક્તિ થાય એક કરતાં વધારે છોકરીઓ તો એક કરતા વધારે છોકરીઓ હોય ગર્લ્સ તો તેની સાથે સાનો ઉપયોગ થાય હા વીઆરનો ઉપયોગ થાય વીઆર ગર્લ્સ હવે ધ્યાનથી જોજો નંબર થ્રી ધીસ ઇઝ માય મધર બ્લેન્ક ઇઝ અ ટીચર હવે અહીં મધર આપ્યું છે તો એ મધર શું છે સ્ત્રી છે સ્ત્રી માટે શાનો ઉપયોગ થાય હા શીનો ઉપયોગ થાય તેથી આપણે અહીં બ્લેન્કમાં શું લખીશું શી ધીસ ઇઝ માય મધર આ મારી માતા છે ટીચર તેની શિક્ષિકા છે ડોગ તેની પાસે કુતરો છે ઇટ ઇઝ બ્લેન્ક ડોગ તે કૂતરો તેનો છે તે કૂતરો તેનો છે તો હિ સાથે તેનો કુતરો બતાવવા માટે શાનો ઉપયોગ થાય ઉપયોગ થાય તો હી અ ડોગ ડોગ ઇઝ હીઝ બરાબર ત્યારબાદ નંબર ફાઈવ ચિલ્ડ્રન ચિલ્ડ્રન એટલે શું થાય બાળકો થાય અને બાળકો બાળક એટલે એક બાળક અને બાળકો એટલે એક કરતા વધારે બાળકો તો આપને ખબર છે કે વાક્ય જ્યારે બહુવચનમાં હોય ત્યારે ધી સાથે ઉપયોગ ઉપયોગ થાય થાય આર બરાબર તો ધ તમને બધાને સમજ પડી ગઈ ને બાળકો ક્વેશ્ચન ટુ બી ચિત્ર જોઈ તેના સ્પેલિંગ સાથે જોડો હવે જુઓ અહીં વન ટુ થ્રી તમને થ્રી પિક્ચર આપ્યા છે અને બાજુમાં તે પિક્ચર્સના સ્પેલિંગો આપ્યા છે પણ સ્પેલિંગ તમને ઓલ્ટરનેટ ક્રમમાં આપ્યા છે એટલે ચિત્રની સાચી સ્પેલિંગ તમારે શોધવાની છે અને તેની સાથે જોડવાની છે હવે મને કહો તો આ પિક્ચર શાનું છે હા ડુંગળીનું છે હવે ડુંગળીને ઇંગ્લિશમાં શું કહેવાય કહો કોઈને યાદ છે અનિયન કહેવાય શું કહેવાય અનિયન અહીં તમારે મેચ કરવા માટે સ્કેલનો ઉપયોગ કરવાનો છે બરાબર તો અન્યની સ્પેલિંગ શોધો તો ક્યાં છે આ રન્યની સ્પેલિંગ તો જુઓ આ રીતે પિક્ચરને તેના સ્પેલિંગ સાથે જોડી દેવાનું તમારે સાનો ઉપયોગ કરવાનો છે સ્કેલનો ઉપયોગ કરવાનો છે હવે આ સેકન્ડ પિક્ચર સાનો છે જુઓ તો હા રેલગાડીનું રેલગાડીને ઇંગ્લિશમાં શું કહેવાય ટ્રેન કહેવાય હા તો ટ્રેનની સ્પેલિંગ ક્યાં છે શોધો તો આ રહી ટ્રેનની સ્પેલિંગ બરાબર છે અને થર્ડ પિક્ચર જુઓ સાનું છે ઘોડાનું એને શું કહેવાય ઇંગ્લિશમાં હોર્સ કહેવાય તો આ રહી હોર્સની સ્પેલિંગ તમે બધા જાતે મેચ કરજો ઓકે ક્વેશ્ચન ટુ સી નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો ક્વેશ્ચન વન વોટ ઇઝ ધેટ વોટ ઇઝ ધેટ પેલું શું છે પેલો બટાકો છે તો બટાકુ છે ને એને ઇંગ્લિશમાં શું કહેવાય જુઓ સવાલની બાજુમાં તમને ઓપ્શન પણ આપ્યા છે પટેટો એન્ડ ઓરેન્જ તો આ પી ચર્ચાનું છે બટેટાનું એટલે બટેકાને ઇંગ્લિશમાં શું કહેવાય પટેટો તો જવાબ આપણે અહીં લખીશું વોટ ઇઝ ધેટ ઇઝ અ બરાબર ને હવે જુઓ નંબર ટુ ઇઝ ઇટ અ બેટ ઇઝ ઇટ અ બેટ તમને પૂછે છે શું તે બેટ છે અહીં શું છે અહીં તો બોલ છે તો જવાબ શું આવશે ઇઝ ઇટ અ બેટ શું તે બેટ છે ના તો શું આવશે અહીં નો બરાબર છે આપણે ફક્ત યસ ઓર નોમાં જવાબ લખવાનો છે પાછળ સેન્ટેન્સ પૂરું કરવાનું નથી બરાબર અહીં નંબરમાં પુલ છે નંબર થ્રી વોટ આર ધીઝ વોટ આર ધીઝ જુઓ તો પિક્ચરમાં શું છે ગ્લાસો છે ને ગ્લાસ એટલે એક ગ્લાસ અને એક કરતા વધારે ગ્લાસો હોય તેને શું કહેવાય ગ્લાસીસ કહેવાય બરાબર છે તો અહીં ઓપ્શન આપ્યું છે તમને સીયુપીએસ કપ્સ ડબલ એસ ગ્લાસીસ બરાબર તો ધીસ ધીસ આર ગ્લાસીસ તો પ્રશ્નોના જવાબ કઈ રીતે લખવાના એ તમને બધાને સમજાઈ ગયું હશે હવે જુઓ નેક્સ્ટ પ્રશ્ન છે આપણો ક્વેશ્ચન થી એ કૌશમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી પ્રાણીઓના બચ્ચાના નામ લખો જુઓ તમને અહીં કૌશમાં પ્રાણીઓના બચ્ચાના નામ આપ્યા છે કબ અને લેમ્પ હવે તમને જે નીચે પિક્ચર આપ્યા છે ને એ પિક્ચરમાં જુઓ આ પિક્ચર સાનું છે સીપ સીપ એટલે શું ઘેતુ શીપ એટલે શું થાય ઘેતુ તમને ખબર છે ઘેતાના બચ્ચાને શું કહેવાય શું કહેવાય શોધો શોધો આમાંથી હા લેમ્બ કહેવાય તો સીપ બેબી ને મીન્સ લેમ્બ અહીં લખી દેવાનું લેમ્બ આ થઈ ગયો તમારો જવાબ હવે નંબર ટુ આ શું છે

અહીં પણ તમને કાઉન્સમાં પ્રાણીઓના અવાજ આપ્યા છે બરાબર છે તમારે નીચે આપેલ જે પ્રાણી છે તે પ્રાણીનો અવાજ શું છે તે આપણે અહીં લખવાનું છે બરાબર તો નંબર જુઓ તો તમને પિક્ચર સાનું આપ્યું છે ગાયનું આપ્યું છે એટલે કાવ હવે કાવ શું કરે તમને ખબર છે ગુજરાતીમાં કાવનો અવાજ કેવો હોય ખબર છે ગાય અંભા અંભા કરે છે બરાબર છે ને તો એને ઇંગ્લિશમાં શું કહેવાય 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 શું મુ તો અહીં તમારે જવાબ લખી દેવાનો મૂ હવે છે નંબર ટુ નંબર ટુમાં જુઓ તો સાનું પિક્ચર દેખાય છે તમને સિંહનું સિંહને ઇંગ્લિશમાં શું કહેવાય લાયન હવે તમને ખબર છે કે લાયન સિંહ કહો તો સિંહ કેવો અવાજ કરે હા સિંહ ગર્જના કરે ગર્જના કરે ને તેને ઇંગ્લિશમાં શું કહેવાય ખબર છે તમને રોઅર કહેવાય શું કહેવાય રોર તો અહીં આપણે જે પ્રાણીઓના બચ્ચાના પ્રાણીઓના અવાજ લખવાના છે તો લાયની સામે આપણે લખી દઈશું તેના અવાજનું નામ શું કહેવાય રોર રોઅર એટલે ગર્જના કરવી અને અહીં મૂ એટલે જે ગાય અંભા અંભા બોલે ને તેને ઇંગ્લિશમાં મો કહેવાય તો સમજ પડી તમને બધાને હવે ક્વેશ્ચન થ્રી સી ચિત્ર જોઈ તો મોરાક્ષર લખી સ્પેલિંગ પૂર્ણ કરો નંબર જુઓ અહીં આ પિક્ચર તમને સાનું દેખાય છે કેરીનું એને ઇંગ્લિશમાં શું કહેવાય મેંગો કહેવાય તો અહીં તમને છે ને સ્પેલિંગ આપી છે તેમાં ટુ લેટર મિસિંગ છે તે મિસિંગ લેટર આપણે અહીં લખીશું તો મેંગોની સ્પેલિંગ એમ એ એન જી ઓ આ થઈ ગઈ આપણી મેંગોની સ્પેલિંગ બરાબર ને નંબર ટુ જોઈએ આ પિક્ચર સાનું દેખાય છે તમને બેડનું બરાબર છે પલંગ ખાટલું બરાબર છે તો તેને અહીં નીચે આપણે સ્પેલિંગ લખવાની છે કહો તો બેડની સ્પેલિંગ શું આવે હા બી ઈ ડી બેડ બી ઈ ડી બેડ તો આ રીતે તમને ચિત્ર આપેલા હશે નીચે સ્પેલિંગ આપેલી હશે જેમાં અમુક અમુક લેટર મિસિંગ હશે તે તમારે લખવાના અને સ્પેલિંગ પૂર્ણ કરવાની હવે ક્વેશ્ચન થર્ડ ડી નીચે આપેલ ચિત્ર ગણી અંક લખી સ્પેલિંગ લખો તો અહીં નંબર વનમાં અહીં જે પિક્ચર આપ્યા છે તે હું કાઉન્ટ કરું છું સાથે તમે પણ કાઉન્ટ કરજો વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન ટેન ઇલેવન ટ્વેલ્વ થર્ટીન ફોર્ટીન ફિફ્ટીન સિક્સટીન અહીં લખીશું વન સિક્સ સિક્સટીન બરાબર આપણે અંક પણ લખવાનો છે હવે આપણે નીચે સિક્સટીનની સ્પેલિંગ લખીશું તમે બધાએ સ્પેલિંગો યાદ રાખી છે ને જુઓ સિક્સટીનની સ્પેલિંગ શું આવશે એસઆઈએક્સ ટી ડબલ ઇ એન સિક્સટીન બરાબર છે હવે નંબર ટુમાં અહીં બાજુમાં જે પિક્ચર આપ્યા છે તે તમારે જાતે કાઉન્ટ કરવાના અંક લખવાનો અને તેની સ્પેલિંગ અહીં લખવાની તો અહીં તમને ખબર પડી ગઈ ને કે ચિત્ર ગણીને આપણે અંક પણ લખવાનો છે અને સાથે તેની સ્પેલિંગ પણ લખવાની છે બરાબર હવે ક્વેશ્ચન ફોર એ કૌશ યોગ્ય શબ્દ પસંદ કરી શરીરના અંગોના સ્પેલિંગ લખો હવે જુઓ અહીં કાઉન્સમાં તમને શબ્દ આપ્યા છે બરાબર એટલે કે અહીં અંગોના સ્પેલિંગ આપેલ છે તમારે નીચે આપેલ અંગને ઓળખવાનો છે કે આ અંગ કયું છે બરાબર અને એની સ્પેલિંગ અહીંથી શોધીને લખવાની છે તો પહેલું પિક્ચર જુઓ નંબર વન શું દેખાય છે તમને હા પગનું ચિત્ર દેખાય છે હવે પગને ઇંગ્લિશમાં શું કહેવાય કહો હા લેગ કહેવાય તો આ રહી લેગ સ્પેલિંગ આપણે અહીં જવાબ લખીશું બરાબર હવે નંબર ટુ જુઓ શું દેખાય છે તમને હા આંગળીઓ દેખાય છે આંગળીઓને ઇંગ્લિશમાં શું કહેવાય બોલો હા ફિંગર્સ કહેવાય શું કહેવાય ફિંગર્સ તો અહી આપણે લખીશું સ્પેલિંગ બરાબર હવે અહી તમે એમ કહો છો કે આ વધારાનું છો તો કઈ વાંધો નહીં આપણે જે સાચા સ્પેલિંગ છે તે જ સુધીને આપણે લખી દેવાના બરાબર હવે ક્વેશ્ચન ફોર બી કૌશમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરો હવે અહીં કાઉસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરીને આપણે નીચે આપેલ અધૂરા વાક્યને પૂર્ણ કરવાના છે બરાબર તો ચિત્રને જોઈને આપણે તે વાક્ય પૂર્ણ કરીશું હવે જુઓ અ હોર્સ ઇઝ બ્લેન્ક અ બ્લેન્ક ઇઝ સ્મોલ તો જુઓ અ હોર્સ ઇઝ કહો મને કેવો છે હોર્સ મોટો દેખાય છે દેખાય છે ને અને આ શું છે કહો રેડ છે છે ને એ તમને કેવું દેખાય છે ઘોડા કરતા નાનું તો અહી બરાબર ને અને ધ બ્લેન્ક ઇઝ સ્મોલ તો અહીં સ્મોલ શું છે રેડ છે તો અહીં આપણે લખીશું રેડ આર એ ટી તો આ રીતે વાક્ય પૂર્ણ કરવાનું અ હોર્સ ઇઝ ધ રેટ ઇઝ સ્મોલ હવે જુઓ નંબર ટુ ધ વુમન ઇઝ બ્લેન્ક ધન્ક ઇઝ ઠીન એટલે જુઓ અહી આ વુમન કેવી દેખાય છે તમને જાડી અને આ જે મેન છે એ તમને કેવો દેખાય છે પાતળો દેખાય છે બરાબર ને તો શું આવશે ધ વુમન ઇઝ ઝાડાને શું કહેવાય ફેટ કહેવાય આ રહી ફેટની સ્પેલિંગ ધૂમન ઇઝ ફેટ બરાબર અને ધ બ્લેન્ક ઇઝ થીન થીન એટલે પાતળું તો અહી પાતળું શું છે મેન મેન બરાબર ધ વુમન ઇઝ ફેટ ધ મેન ઇઝ થી હવે એક વસ્તુ તમને સમજાવી દઉં આ ચિત્ર સાથે તમને અહી વાક્ય પૂર્ણ કરવામાં અલગ રીતે પણ ટીચર આપી શકે કે અ બ્લેન્ક ઇઝ બિગ અને ધ રેટ ઇઝ બ્લેન્ક તો તમે શું લખો અ હોર્સ અહીં હોર્સ લખી દેવાનું અને પાછળથી વાક્યમાં આપ્યું છે ઇઝ બિગ અને ધ રેટ ઇઝ બ્લેન્ક તો તમારે અહીં શું લખવાનું સ્મોલ આ રીતે પણ તમને પૂછાઈ શકે તો તમને બધાને આ પ્રશ્નમાં સમજ પડીને ધ્યાન રાખીને સમજીને વ્યવસ્થિત જવાબ લખજો નેક્સ્ટ જોઈએ આપણે ક્વેશ્ચન ફોર સી કૌશમાંથી શબ્દ પસંદ કરી આગળ પાછળ આવતા વાર મહિનાના નામ લખો હવે જુઓ નંબર વનમાં બ્લેન્ક અને પાછળ લખ્યું છે ઓગસ્ટ બરાબર ને તો અહીં આપણે શું કરવાનું છે ઓગસ્ટની આગળનો મહિનો લખવાનો છે તો ઓગસ્ટની આગળનો મંથ શું આવે કહો જુઓ તો અહીં ઓપ્શન પણ આપ્યા છે જૂન જુલાઈ શું આવશે ઓગસ્ટની આગળનો મંથ હા જુલાઈ આવશે બરાબર ને તો અહીં આપણે લખી દઈશું જુલાઈ થઈ ગયું ને જુલાઈ ઓગસ્ટ બરાબર હવે છે નંબર ટુ ટુમાં માં શું છે એમઓએનડીએ વાય મંડે અને પછી આપ્યું છે બ્લેન્ક એટલે અહીં આપણે મંડે પછીનો ડે કયો આવે કહો તો સન્ડે આવે કે ટ્યુઝડે આવે શું સન્ડે આવે ના ભાઈ ના સન્ડે થોડી આવે ટ્યુઝડે આવે તો મંડે પછી આપણે લખીશું ટ્યુઝડે

અથવા તો તમારી ફેવરેટ થિંગ્સ એટલે તમારી ફેવરેટ કોઈ પણ વસ્તુ હોય કલર છે કાર્ટૂન છે એનિમલ્સ છે બર્ડ છે એ પણ તમે અહીં લખી શકો તો આ રીતે માય સેલ્ફ નિબંધ તમારે લખવાનો છે બાળકો મેં તમને જે રીતે મોડલ પેપર વન સમજાવ્યું તે રીતે હજી એક પેપર સમજાવીશ બરાબર તમે એકદમ વ્યવસ્થિત સમજશો ને તો એસેવન નું જે આપણું ફાઇનલ પેપર છે ને પરીક્ષાનું એમાં તમને સરળતાથી લગતા આવડશે તો તમને સમજ પડી બાળકો બાય હેવ અ ડે